ચાલો સંભાવના ચેપ્ટર 15મા ચેપ્ટર ની અંદર 12મો દાખલો જોઈશું. ધ્યાન આપજો. જો એમાં એમ કીધું છે તકની રમત. તકની રમત એટલે શું? માનો કે કુંડાળો હોય, બરાબર. હવે કુંડાળાની અંદર ગમે એટલી સંખ્યા લખેલી હોય. આપણે અહીંયા 8 સંખ્યા આપી છે, બરાબર. આ 8 માંથી ગમે એમાં તીર લાગે. 1 2 3 4 5 6 7 8, બરાબર. આમાંથી ગમે એમાં તીર લાગે તો આપણા માટે કુલ પ્રયત્ન કેટલા થાય? કુલ પ્રયત્નો 8 થશે ભાઈ, બરાબર. કુલ પ્રયત્ન 8. 8 માંથી ગમે તે સંખ્યામાં તીર લાગશે. આ કુલ પ્રયત્ન તમે ગણમાં પણ દર્શાવી શકો. ગણની અંદર 1 2 3 4 5 6 7 8 આમાંથી ગમે તે સંખ્યા તમે લઈ શકો. ઓકે, ચલો આ 8 જે સંખ્યા છે એમાંથી તમને એમ કીધું કે ચલો કે ભાઈ તીર કોઈ એક સંખ્યા ઉપર અટકે છે. માનો કે તીર માર્યું અને 4 ઉપર અટકે, 7 ઉપર જાય, 1 ઉપર જાય, તો એ બધી અલગ અલગ સંભાવના છે. તો આપણે પહેલા લેશું પ્રશ્ન પહેલો, એને ઘટના એ કહી દો કે 8 તરફ નિર્દેશ કરે, એટલે કે 8 ઉપર જાય. 8 તરફ નિર્દેશ કરે તો આપણને ખબર, 8 નો એક જ વાર છે, એટલે આ ઘટનામાં એમ કેટલા? 8 નહીં. ઘણા વિદ્યાર્થી શું કરે છે તો કે 8 નો એક વાર છે એટલે 8 લો, એમ નહીં. તમે અહીંયા 8 લેશો તો 8 8 વાર કહેવાય, એટલે 8 એક વખત છે, એટલે એમ બરાબર આપણો 1 થાય. એ તો એવું કીધું છે કે 8 ઉપર તીર જાય, એટલે એમ બરાબર 1. માટે P ઓફ A એમના છેદમાં એમ, એમના છેદમાં 8, આ રીતે થશે. પછી ઘટના B, બરાબર. ઘટના બી શું કહે છે એમાં? કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા, અયુગ્મ સંખ્યા એટલે એક સંખ્યા. તો આપણે અહીંયા જોવાનું કે એક સંખ્યા કઈ કઈ છે આમાં. તો એક સંખ્યામાં કેટલા એકડો હોય, તગડો હોય, પાંચડો હોય અને સાતડો, એટલે કુલ સંખ્યા કેટલી થાય? 4. એકી સંખ્યામાંથી આવે તો 4 ઓપ્શન થાય. એકડા ઉપર આવે, તગડા ઉપર આવે, પાંચડા ઉપર આવે અને સાતડા ઉપર આવે. આ 4 જગ્યામાંથી ગમે તે એક સંખ્યા ઉપર તીર લાગશે. તો માટે પી ઓફ બી બરાબર એમના છેદમાં એમ, 4ના છેદમાં 8, 1ના છેદમાં 2, બરાબર. એટલે આ રીતના થશે અયુગ્મ સંખ્યાનો પ્રશ્ન. પછી ત્રીજો પ્રશ્ન છે તો એને ઘટના સી કહી દેશું. 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. હાલો તો જુઓ 2 કરતા મોટી સંખ્યા કઈ, તો ધ્યાન આપજો બચ્ચાઓ. પહેલી તો વસ્તુ 2 કરતા મોટી, તો એમાં 2 ની ગણતરી કરશું નહીં કરવી, બરાબર. 2 કરતા મોટી કીધી છે તો 2 ની ગણતરી તમારે કરવાની નથી, 2 ને ધ્યાનમાં નથી લેવાના. 2 કરતા મોટા એટલે 3 4 5 6 7 8, એટલે કુલ સંખ્યા કેટલી થઈ? 6, બરાબર. આ રીતના થશે. માટે પી ઓફ સી એમના છેદમાં એમ, 6ના છેદમાં 8, તો છેદ ઉડતા હોય તો ઉડાડવાના. 3 2 6 4 2 8, બબે ગયા, 3ના છેદમાં 4, આ રીતના થશે. ઘટના સી બરાબર કે ભાઈ 2 કરતા મોટી સંખ્યા તો 2 ની ગણતરી કરવાની નથી, એટલે 3 4 5 6 7 8, 6 સંખ્યા આવશે. 6 ભાગ્યા 8, 3ના છેદમાં 4. ચલો પછી ઘટના ડી. ઘટના ડી છે 9 કરતા નાની સંખ્યા
तरफ निर्देश करे। हालो नव करता नानी बधी आवी जाए, आ बधी नव करता नानी ज छे, एटले आने चोक्कस घटना कहेवाय। कुल प्रयत्न तो आठे आठ, एकड़ो आवे, बगड़ो आवे, तगड़ो आवे, चोगड़ो आवे, पांचड़ो आवे, छगड़ो आवे, सातड़ो आवे, आठड़ो आवे, आठे आठ लई लेवाना। तो आ जे चोक्कस घटना होय एनी संभावना शुं थशे, एक थाय, के आठ भाग्या आठ एटले एक थशे। આ ચોક્કસ ઘટનાનું ઉદાહરણ હતું, નવ કરતા નાની તો બધી આવી જાય, એક થી આઠે આઠ, એટલે આઠે આઠ પ્રયત્ન લો એની સંભાવના એક થશે।